જૂનાગઢમાં ભેસાણ તાલુકાના રફળિયા ગામમાં લાવારી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું છે। રફળિયા ગામમાં બકરાને ચરાવી રહેલા ભરવાડની નજર કાંટાની વાડમાં પડતા બાળક ઉપર નજર પડી હતી અને સરપંચને તેમણે જાણ કરી હતી। સરપંચે ભેસાણ પોલીસને જાણ કરતા પોલીસે સરકારી હોસ્પિટલમાં બાળકને સારવાર અપાવી હતી। હાલ બાળક પોલીસના કબજામાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બસને શોધવા માટે અને કોણે એમને આ રીતે તરછોડી છે આ બાબતની તપાસ પડદરી પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવેલી। એમાં અમારું શરૂઆતથી જે છે ત્યાં લોકલ આજુબાજુના તમામ ગામડાઓ જેની અંદર આશાબહેનો હોય, જે ડ્યુ ડેટ હોય ડિલિવરીની કોઈ મહિલાની, આ લોકોની વિગતો કઢાવવામાં આવેલી। સાથે સાથે જે ગામ છે નાના ખીજડીયા એને આજુબાજુની જે વાડીઓ છે વાડીઓમાં તપાસ કરવામાં આવેલી કે કોઈ એવી ગર્ભવતી મહિલા હોય જેનાથી આ બાળકનું જન્મ થયેલો હોય। તો આવી વિગતો અમે શોધતા હતા તે દરમિયાન અમને નાના ખીજડીયા ગામની બાજુમાં એક વિગત છે, જે જયેશભાઈ પોપટભાઈ કણજારિયા એમની વાડી ઉપર જે છે આને તરછોડી છે। મારી બાળકીની માં છે અને એના મમ્મી પાપા મારી કસ્ટડીમાં છે અને જેના થકી આ બાળકનું ગર્ભ રહ્યું હોય એ માણસને પણ અમે શોધી રહ્યા છે। સરપંચ આ જગ્યાએ બાળક એક નાનું એવું રડે છે બરોબર, એટલે હું ત્યાં ગયો સ્થળ ખરાઈ કરી અને વહેલા ભેસાણ પોલીસ સ્ટેશનને મેં જાણ કરી પછી જે બાળક જે સ્થળ ઉપર પડ્યું હતું ત્યાં કીડી અને મોકોડા જેવું હતું, એટલે મેં સાહેબ આરે વાતચીત કરાવી અને બાળને આપણે સ્થળ ફેરફાર કરાવી અને અમારી ગૌશાળા છે રફાડિયાની ત્યાં આંજવાડે લઈ અને એને દૂધની ને જે તે બિસાડું રડતું હતું એટલે એની વિધિ કરાવી